આવકવેરાના જે રિટર્ન ભરાય છે એમાં સૌથી મોટો જો સિંહ ફાળો છે તો એ છે પગારદાર વર્ગનો. લગભગ જેટલા રિટર્ન ભરાય છે એમાંથી 60% રિટર્ન માત્ર ને માત્ર પગારદાર વર્ગ દ્વારા ભરાય છે. અને એટલે જ પગારદાર વર્ગ વધારે સરળતાથી આ રિટર્ન ભરી શકે એટલે જ એમના માટે એક સરળ રિટર્ન પણ બહાર પાડવામાં આવ્યું છે, એક ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે કે જેમાં ઓછી મુશ્કેલીથી એ લોકો રિટર્ન ભરી શકે. અને ખાસ કરીને પગારદાર વર્ગ માટે એ પણ જોગવાઈ છે કે જો ગ્રોસ ઇન્કમ 2.5 લાખ રૂપિયાથી વધારે હોય તો પણ એમની કરપાત્ર આવક ન હોય તો પણ એમણે રિટર્ન ભરવું પડે છે. અને એટલા માટે જ પગારદાર વર્ગ માટે જાણવું ખૂબ જ જરૂરી છે કે એમણે કયા સંજોગોમાં રિટર્ન ભરવાનું છે અને સાથે સાથે કઈ કઈ કર કપાતોનો લાભ લઈ શકે છે, પગાર કોને કહેવાય અને પગારની સાથે સાથે કઈ કઈ વસ્તુઓ સંલગ્ન છે. આ બધી જ વસ્તુઓ અને બધી જ બાબતોની ચર્ચા કરીશું આજના એપિસોડમાં. મુકેશભાઈ, સૌથી પહેલા તો એ જણાવો કે પગારની વ્યાખ્યા શું, એની અંદર શું શું આવે, કઈ વસ્તુને પગાર કહેવાય? આવકવેરાના કાયદાની કલમ 70 હેઠળ સેલરીની ડેફિનેશન આપવામાં આવી છે કે જેની અંદર પગારમાં આજે પગાર ઉપરાંત, ઇટ્સ એન ઇન્ક્લુઝિવ ડેફિનેશન, એટલે પગાર ઉપરાંત એમાં મજૂરી છે, આજે વર્ષાસન કે જેને આપણે એન્યુઇટી કહીએ, પેન્શન કહીએ, યુ સી, અને સવલત કહીએ જેને પરક્વિઝિટ્સ કહીએ, ઉપરાંત આજે પગારની અવેજીમાં ઇન લ્યુ ઓફ સેલરી તમને કોઈ ફીઝ કે કમિશન વગેરે મળતું હોય, એટલે પગારમાં ઘણા બધાનો સમાવેશ થઈ શકે. તો મુખ્ય મુદ્દો આપણે આપણા દર્શક મિત્રોને સમજાવવો જોઈએ કે કોઈ પણ આવકને પગાર છે તે કહેવાના સંદર્ભમાં વોટ ઇઝ ધ ટેસ્ટ, લિટમસ ટેસ્ટ શું છે? તો એ એક એમ્પ્લોયર એમ્પ્લોયીની રિલેશનશિપ, એટલે માલિક અને કર્મચારીનો જે સંબંધ છે એ સંબંધ જ્યાં પ્રસ્થાપિત થતો હોય તો એ માલિક દ્વારા કર્મચારીને જે કાંઈ ચૂકવવામાં આવે એ પગારની વ્યાખ્યામાં કે પગારના વ્યાપમાં આવે. અચ્છા, ઓકે. પણ મુકેશભાઈ, ઘણીવાર એવું હોય કે જ્યારે તમે કોઈ જોબ જોઈન કરવા જાઓ ત્યારે તમને ઓપ્શન આપવામાં આવે કે તમારે સેલરી જોઈએ છે કે તમારે કન્સલ્ટન્સી તરીકે પણ કામ કરવું છે, તો એને જ લઈને એક સવાલ આવે છે અરવિંદભાઈ તલાટીનો. નિવૃત્ત થયા બાદ હું પ્રવૃત્તિમાં રહેવા માંગુ છું. જે કંપની સાથે મારે કામ કરવું છે તેઓ મને સેલરી કે કન્સલ્ટન્સી ફી તરીકે વાર્ષિક રૂપિયા 2.5 લાખની ઓફર કરે છે. આવા કેસમાં એમ્પ્લોય કે કન્સલ્ટન્ટ કયું સ્ટેટસ વધુ સારું અને લાભદાયી રહેશે? આભાર. અરવિંદભાઈ, તમને જો 2.5 લાખ રૂપિયા તમે પગાર તરીકે લેવાનું પસંદ કરો તો એ કેસમાં ઇવન અંડર ધ ન્યૂ ઇન્કમ ટેક્સ રેટ્સ, કે જ્યાં તમને બીજા કોઈ એક્ઝમ્પશન્સ ડિડક્શન્સ નહીં હોવાને કારણે કન્સેશનલ ટેક્સ રેટ્સ છે, એના હેઠળ પણ લગભગ તમને 2,88,000 રૂપિયાનો ટેક્સ ભરવાનો થાય 2.5 લાખ રૂપિયા ઉપર. પરંતુ જો આ 2.5 લાખ રૂપિયા તમે પસંદગી કરો કે મારે એક કન્સલ્ટન્ટ તરીકે અને મારે પ્રોફેશનલ ઇન્કમ લેવી છે, એટલે કે જે સેક્શન 44A(d)(a) તરીકે તમે એ જો આવક લો તો આપ જાણો છો દર્શક મિત્રો એ પ્રમાણે 50% સુધીના ખર્ચની તમને કપાત મળી શકે, અને એ માટે તમારે કોઈ હિસાબી ચોપડા પણ રાખવા જરૂરી નથી અને યુ નો કોઈ ઓડિટ કરાવવું જરૂરી નથી. ઇન અ વેરી સિમ્પલ વે અપ ટુ 50% જો તમે ઇન્કમ દેખાડતા હો, હવે આ 50,000નો જે ખર્ચ તમે અપેક્ષિત રાખો છો એમાં કેટલી બધી વસ્તુઓનો સમાવેશ થઈ શકે. તમે મોટર કાર કે કોઈ વાહન રાખ્યું હોય તો એનો પેટ્રોલ, એનો ઘસારો, એના રિપેર્સ, તમે આજે કોઈક નાનકડો તમે હેલ્પ કરવા માટેનો સ્ટાફ રાખ્યો હોય તો એનો પગાર, તમે આજે ઘરેથી જ ઓફિસ તમારી નાનકડી રાખી હોય તો એનું ઇલેક્ટ્રિસિટી એક્સપેન્ડિચર, એને લગતા ટૂંકમાં એક તમારા પ્રોફેશનલ સેટઅપને લગતા તમામ પ્રકારના ખર્ચ, ટેલિફોનને બધા તો ખરા જ, કમ્પ્યુટર હોય એનું પણ તમને ડેપ્રિસિએશન મળે, તો આ બધું, તો જો 2.5 લાખમાંથી 50% સુધીના ખર્ચ તમે બાદ લઈ શકો તો 9 લાખ રૂપિયા રહે,
અને 9 લાખની આવક ઉપર તમારે ખાલી 62,000 રૂપિયાનો ટેક્સ ભરવાનો થાય. એટલે ચારમી તલાટીભાઈને આ બેમાંથી જો એ યોગ્ય પસંદગી કરે તો ક્યાં એક બાજુ 288 અને ક્યાં 62, 2,26,000 રૂપિયાની એ આવકવેરાની બચત કરી શકે. અને એમણે એ પણ ખ્યાલમાં રાખવાનું છે કે 20 લાખ રૂપિયા સુધીની આવી જો એમની પ્રોફેશનલ ઇન્કમ હોય તો ઇવન જીએસટી વસૂલ કરવા માટે એ જવાબદાર નથી. અને 20 લાખથી કદાચ કોઈ કેસમાં વધારે આવક થાય તો તમે જીએસટીની કાર્યવાહી કરી, આઈ થિંક બાય એન્ડ લાર્જ તમારા જે એમ્પ્લોયર છે જે તમને કન્સલ્ટન્ટ તરીકે રાખવા માંગે છે એને એ આ જીએસટીની ઇનપુટ ક્રેડિટ પણ મળી જાય. આ તો મુકેશભાઈ વાત થઈ આપણે કન્સલ્ટન્ટની વાત કરી, પણ જો એક વ્યક્તિ પગારદાર તરીકે કામ કરતી હોય ને એને ઓફિસ ખર્ચ માટે જો કોઈ રકમ મળી હોય ને એ રિમ્બર્સ થતી હોય તો એને જ લઈને એક સવાલ આવે છે કે એના પર ટેક્સ લાગે કે નહીં. ઉપેનભાઈ શાહ પૂછી રહ્યા છે. હું એક લિસ્ટેડ કંપનીમાં અમદાવાદમાં ટોપ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરું છું. મારે ઓફિસના કામ અર્થે ઘણીવાર ઓફિશિયલ કામ માટે જવું પડે છે અને કંપની મને એનું રિઇમ્બર્સમેન્ટ આપતા હોય છે જે કંઈ ખર્ચો થયો હોય એનું. તો એ ખર્ચો મને જે મળે એ કરપાત્ર આવક કહેવાય કે ટેક્સેબલ કહેવાય કે નોન ટેક્સેબલ? જો એ તમે જે કામ કર્યું છે એના વળતર સ્વરૂપે મળતું હોય તો એ પગાર છે, પરંતુ તમે તમારી પગાર ઉપરની ફરજો બજાવવા માટે માલિકના વતી કે માલિક તરફથી તમે કોઈ ખર્ચ કર્યો હોય, દાખલા તરીકે તમે આજે એક્ઝિક્યુટિવ છો, તમે કોઈ કામ માટે જાઓ છો, એનો તમે વાહન ખર્ચ કર્યો છે, કન્વેયન્સ એક્સપેન્ડિચર, તો આ કન્વેયન્સ એક્સપેન્ડિચર તમે શા માટે ઇન્કર કરો છો? તમારા માલિકના કામ માટે. આજે તમે દાખલા તરીકે એક ટોપ લેવલના એક્ઝિક્યુટિવ છો, તમારે તમારા જે ક્લાયન્ટ્સ છે કે કસ્ટમર્સ છે એમને એન્ટરટેઇન કરવા માટે તમે એમને હોટલમાં લઈ જાઓ છો વગેરે, એનો જે ખર્ચ કરો છો એ તમને રિઇમ્બર્સ કરવામાં આવે છે. એટલે બેઝિકલી મુદ્દો એ છે કે કોઈ પણ પગારદાર કર્મચારીને જો એના માલિક તરફથી રિઇમ્બર્સમેન્ટ સ્વરૂપે, એટલે જે ખર્ચ એણે માલિક વતી કર્યો છે એની પુનઃચુકવણી સ્વરૂપે એને એ રકમ મળતી હોય, તો અનેક હાઈકોર્ટોના, ગુજરાત હાઈકોર્ટ સહિત અનેક હાઈકોર્ટોના ચુકાદા છે કે આવી રિઇમ્બર્સમેન્ટની રકમ એ કરપાત્ર ગણાય નહીં. કારણ કે ચારમી એ ખર્ચો કંપનીનો છે અને કંપની ખાલી એમ્પ્લોયીને ભરપાઈ કરે છે, એટલે રિઇમ્બર્સમેન્ટ ઇઝ નોટ ટેક્સેબલ એઝ સેલરી ઇન્કમ. આ વાત યાદ રાખશો દર્શકો. ઓકે, રિઇમ્બર્સમેન્ટની વાત તો થઈ, પણ મુકેશભાઈ પર્ક્સ પણ ઘણી બધી કંપનીઓ એના એમ્પ્લોયીઝને આપતી હોય છે જેને સવલત કહે છે, તો એ સવલત શું છે અને એની કરપાત્રતા શું છે? પરક્વિઝિટ, જેને આપણે બહુ હુલામણા નામથી પર્ક્સ તરીકે કહીએ છીએ, તો આ જે પર્ક્સ છે એટલે સામાન્ય રીતે તમને જે નાણાં સ્વરૂપે મળતું હોય એ તમારા પગારના જુદા જુદા, દે કેન બી યોર અલાવન્સીસ એન્ડ વોટ નોટ, પણ જે તમને કોઈક વસ્તુ સ્વરૂપે કે સેવા સ્વરૂપે તમને લાભ આપવામાં આવે છે, એટલે સવલત ઇઝ બેઝિકલી એન એમ્યુનિટી ઓર અ બેનિફિટ ધેટ યુ આર ગેટિંગ ઓન એકાઉન્ટ ઓફ યોર એમ્પ્લોયમેન્ટ. આજે અનેક પ્રકારની સવલતો હોઈ શકે. ચારમી એક નાનકડા ચાર્ટ દ્વારા આપણા દર્શક મિત્રોને આપણે બતાવીએ. આજે માલિક દ્વારા આજે એને ભાડામુક્ત રહેઠાણની સગવડ આપવામાં આવે, આજે એને મોટરકારની સવલત આપવામાં આવે, અથવા એની પોતાની મોટરકાર હોય તો એ મોટરકારનો ખર્ચ આપવામાં આવે, આજે એને ત્યાં નોકર ચાકર ગેસ પાણી ઇલેક્ટ્રિસિટી આ જે કંઈ સુવિધાઓ, એટલે સવલત એટલે શું? જે ખર્ચ અન્યથા કર્મચારી પોતે કરવા માટે જવાબદાર હોત અને એવો કોઈ ખર્ચ માલિકે કર્યો છે અથવા માલિક કર્મચારીને એવો ખર્ચ કરવા માટે કંઈક રિઇમ્બર્સ કરે છે, તો એને પરક્વિઝિટ ગણવામાં આવે. અલબત્ત આ સવલતોના સંદર્ભમાં ચારમી કરપાત્ર સવલતો પણ છે, કરમુક્ત સવલતો છે. કરપાત્ર સવલતો હોય તો એના મૂલ્યાંકન માટેના નિયમ પણ છે. પણ મુકેશભાઈ ઘણીવાર એવું પણ હોય કે કોઈ કંપની પોતાના કર્મચારીઓને લોન પણ આપતી હોય, ઘણીવાર વગર વ્યાજની લોન આપતી હોય, ઘણીવાર ઓછા વ્યાજ દરે લોન આપતી હોય છે, તો એને જ લઈને એક સવાલ આવે છે નિલેશભાઈ શાહનો કે આવી લોન પર શું કરપાત્રતા થાય?
હું અમદાવાદની એક કંપનીમાં સીએફઓ તરીકે કામગીરી બજાવું છું. મારો આપને પ્રશ્ન છે કે જો અમારી કંપની અમારા એમ્પ્લોયીને ઇન્ટરેસ્ટ ફ્રી લોન આપે અથવા કન્સેશનલ રેટ ઓફ ઇન્ટરેસ્ટથી લોન આપે તો કંપનીને કોઈ ટેક્સ લાયબિલિટી ઉદ્ભવે કે નહીં, યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. માલિક દ્વારા કર્મચારીને વ્યાજ મુક્ત કે ઓછા દરે વ્યાજવાળી લોનની સુવિધા આપવામાં આવે તો આવી લોનના સંદર્ભમાં જે ઇન્ટરેસ્ટનો એલિમેન્ટ છે, જે વ્યાજનો યુ સી કોમ્પોનન્ટ છે, એના મૂલ્યને કરપાત્ર સવલત ગણવાની આવકવેરા કાયદા હેઠળ જોગવાઈ છે. તો આપણે ચારમી દર્શકોને એક નાનકડો ચાર્ટ બતાવીએ અને નિલેશભાઈ, આ ચાર્ટમાં જે દર્શાવ્યું છે તે મુજબ આજે જો કોઈ પણ પ્રકારની લોન, આજે હાઉસિંગ લોન હોય, એજ્યુકેશનલ લોન હોય, તમે કોઈ વાહન કે ઘર વખરી કે એવું તેવું વસાવવા માટે તમને લોન આપવામાં આવી હોય, તો આ તમામ લોનના સંદર્ભમાં જે નાણાકીય વર્ષની પહેલી એપ્રિલના રોજ જે સરકારની બેંક છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એના દ્વારા આ જુદી જુદી લોન માટેના જે નિયત વ્યાજના દર હોય એ વ્યાજના દરની સરખામણીમાં કર્મચારી પાસેથી શું વ્યાજ વસૂલ કરવામાં આવે છે એ તફાવતના આધારે એનું મૂલ્ય એ ટેક્સેબલ પરક્વિઝિટ તરીકે ગણાશે. ચારમી, આમાં બે અપવાદ છે. પહેલો અપવાદ એ છે કે જો કોઈ પણ એવા નિયત રોગ હોય, જેને કે સ્પેસિફાઈડ ડિઝીઝીસ કહીએ, ઇન્કમ ટેક્સ રૂલ 3A માં જેને સ્પેસિફાય કરેલા છે, એવા અનેક રોગોની યાદી છે, એને માટે જો કર્મચારીને મેડિકલ લોન આપવામાં આવી હોય તો એને પરક્વિઝિટ ગણાશે નહીં. અને કોઈક વાર નાની મોટી રકમની પણ લોનો અપાતી હોય એટલે એમણે એક કટ ઓફ લિમિટ રાખી છે કે ભાઈ 20,000 રૂપિયા સુધીની જે લોન છે ને, દેટ શુડ બી ટ્રીટેડ એઝ અ પેટી લોન, કે જેમાં કોઈ પરક્વિઝિટની તમારે માથાકૂટ કરવાની નહીં. મુકેશભાઈ, ઘણીવાર એવું હોય કે કંપનીઓ પોતાના જે એમ્પ્લોઈઝ હોય એમના માટે ભોજનની વ્યવસ્થા ઓફિસમાં કરતા હોય, અથવા તો ચા નાસ્તાની વ્યવસ્થા કરતા, અથવા તો એના માટેના કૂપન્સ આપતા હોય છે, તો આવી જે વસ્તુ હોય એ પક્ષમાં ગણાય ખરી? આ જે કૂપન્સ છે ને, એમાં એક તો પહેલાં તો ચા નાસ્તો આપે નો પ્રોબ્લેમ, જો મફત ભોજનની સગવડ કરવામાં આવે તો એનું મૂલ્ય એ પરક્વિઝિટ તરીકે ગણાય. પણ એટલા માટે ઘણા બધા માલિકો એવું કરતા હોય કે જે કોન્ટ્રાક્ટર હોય જે એમને આવી કેટરિંગની ફેસિલિટીઝ લંચની કે કરે, તો એ એમ્પ્લોયી પાસેથી કંઈક થોડુંક નોમિનલ વસૂલ કરી લે. એટલે વેન્સ ધ એમ્પ્લોયી ઇઝ પેઈંગ સમ અમાઉન્ટ, પછી કોઈ પ્રશ્ન નથી. પણ આ જે કૂપન્સની વાત કહી એ ખૂબ નોંધી રાખવા જેવી છે. પ્રાઇવેટ કંપનીઝના આવા ફૂડ કૂપન્સ કે વાઉચર્સ હોય છે, તો નિયમમાં એવું કહેવામાં આવ્યું છે કે પર મીલ 50 રૂપીઝ સુધીનું જો આ વાઉચર હોય તો દેટ વિલ બી ટ્રીટેડ એઝ કમ્પ્લીટલી એક્ઝમ્પ્ટ. અને ઘણા આજે એવા હોય કે 10-12 કલાકની નોકરી હોય તો એને કહે કે ભાઈ દિવસમાં અમે 2 મીલ આપીએ છીએ, સવારે અને એક સાંજે પૂરું થતા પહેલા, તો 50 × 100 રૂપિયા અને 25 વર્કિંગ ડેઝ હોય તો આવી 2500 રૂપિયાની પણ કૂપનો આપવામાં આવી હોય. એટલે 12 મહિને 30,000 રૂપિયા સુધીની આવી કૂપન્સ આપવામાં આવી હોય તો દેટ ઇઝ અ ટેક્સ ફ્રી પરક્વિઝિટ. પણ જો ગિફ્ટ વાઉચર્સ આપવામાં આવ્યા હોય તો એના પર કઈ રીતે ટેક્સ લાગે એને લઈને સવાલ આવે છે પ્રીતિબેન પટેલનો. માલિક દ્વારા તેના કર્મચારીને પ્રાસંગિક અવસર ઉપર આપવામાં આવતી બક્ષિસ કરમુક્ત ગણવામાં આવે છે તેવું મને જાણવા મળ્યું છે. શું આ સાચું છે? અને જો તેમ હોય તો તેની વિગત મને જણાવશો? સામાન્ય કોઈ પણ આવી બક્ષિસ આપવામાં આવી હોય તો એ બક્ષિસને કરપાત્ર સવલત ગણવાની જોગવાઈ છે. એમાં અપવાદ રૂપે એમ કહેવામાં આવ્યું છે કે એવી પ્રાસંગિક બક્ષિસ હોય, દાખલા તરીકે દિવાળી કે દશેરા કે એવા કોઈ તહેવાર નિમિત્તે કે કંપનીના ફાઉન્ડેશન ડે કે ઇવન કર્મચારીના જન્મદિન નિમિત્તે, દર્શક મિત્રો, જો કોઈ પણ આવી ગિફ્ટ આપવામાં આવે તો નાણાકીય વર્ષ દરમિયાન 5,000 રૂપિયાથી ઓછી રકમની આવી કોઈ પણ ગિફ્ટ વાઉચર્સ કે કૂપન્સ હોય તો એના મૂલ્યને
કરપાત્ર ગણવામાં આવશે નહીં. પણ મુકેશભાઈ, આપણે જ્યારે ગિફ્ટનો એપિસોડ કર્યો ત્યારે તો આપણે એવી વાત કરી હતી કે 50,000 રૂપિયા સુધીની જો નોન રિલેટિવ્સ હોય, જે બ્લડ રિલેશનમાં ના હોય, એની ગિફ્ટ પણ ટેક્સેબલ ના ગણાય. પણ એમાં જરૂરી છે કે એ માત્ર નોન રિલેટિવ ની, નોન એમ્પ્લોય પણ હોય. અચ્છા. કારણ કે ભલે 50,000 વાળો જે નિયમ છે એ સામાન્ય બક્ષિસના સંદર્ભમાં છે, પણ જ્યારે એમ્પ્લોયર આજે એમ્પ્લોયને બક્ષિસ આપે ચારમી, તો એવી બક્ષિસ છે ને એને એના મૂલ્યને તો કરપાત્ર ગણવાનું રહે. એ ભલે 50,000 ની અંદર હોય, એટલે એમાં 5,000 નો જ અપવાદ તમને કામમાં લાગે. અલબત્ત એક જો બીજી કોઈ કલમ હેઠળ એક્ઝમ્પશનમાં આવતું હોય તો તમને લાભ મળે. દાખલા તરીકે આજે કર્મચારીના બાળકોને સ્કોલરશિપ આપવામાં આવી છે, તો એમાં સ્કોલરશિપ ને તમે ગિફ્ટ પણ ગણો તો પણ એ આવકવેરાના કાયદાની કલમ 10-16 હેઠળ જેને મળે છે ઇટ ઇઝ ટોટલી એક્ઝમ્પ્ટ. મુકેશભાઈ, ઘણીવાર મોટાભાગની કંપનીઓ એવું પણ કરતી હોય છે કે પોતાના જે એમ્પ્લોયીઝ હોય એના માટે ઇન્સ્યોરન્સ એ ઉતરાવતી હોય છે, તો એ ઇન્સ્યોરન્સ પછી જે પગારદાર કર્મચારી છે એના હાથમાં કરપાત્ર થાય કે નહીં, એને જ રહીને એક સવાલ આવે છે ભાવેશભાઈ દોશીનો. કે માલિક દ્વારા કર્મચારી માટે લેવામાં આવેલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમની અમાઉન્ટ કર્મચારીના હાથમાં કરપાત્ર સવલત ગણાય કે નહીં? એટલે કર્મચારીએ જે જવાબદારી અદા કરવાની છે એ જો એના માલિક અદા કરે તો એ ટેક્સેબલ પરક્વિઝિટ ગણાય. આ સંદર્ભમાં જે લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે, જીવન વીમા પ્રીમિયમ, એનું તો વિધાઉટ એની ડાઉટ એનું મૂલ્ય પરક્વિઝિટ તરીકે ગણવાનું રહે જો માલિકે કર્મચારી વતીએ ચૂકવણી કરી હોય. જો માલિક દ્વારા કર્મચારી કે એના કુટુંબીજનો માટે મેડિક્લેમ ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યો હોય અને એનું પ્રીમિયમ માલિક તરફથી ચૂકવણી કરાતી હોય, દેટ ઇઝ નોટ અ ટેક્સેબલ પરક્વિઝિટ. અને એ ઉપરાંત એ પણ ખ્યાલમાં રાખશો દર્શક મિત્રો કે પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, આવકવેરા કાયદામાં એની કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી, પરંતુ અનેક કાનૂની ચુકાદાઓ દ્વારા એવું પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે કે માલિક જ્યારે પોતાના કર્મચારી માટે પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ લે છે અને ચૂકવે છે પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ લઈને, તો એમાં કર્મચારીના લાભ કરતાં માલિક પોતાના લાભ માટે આ પોલિસી લે છે. કેમ? કારણ કે જો માલિકના તરફથી કામ કરતા જો કર્મચારીને કોઈ ઈજા થાય તો એની જવાબદારી કોની આવે? માલિકની આવે. એટલે માલિક એમ કે ભાઈ, મારી જવાબદારી સામે હું સુરક્ષિત રહેવા માટે આ જે પ્રીમિયમની ચૂકવણી કરું છું એ મારો ખર્ચ છે, આમાં કર્મચારીને કોઈ સીધો લાભ નથી, એટલા માટે એને ટેક્સેબલ ગણાય નહીં. હવે મુકેશભાઈ, છેલ્લા કોરોના કાળમાં તો આપણે જોયું કે બહુ બધા લોકો વર્ક ફ્રોમ હોમ કરે છે, તો હવે વર્ક ફ્રોમ હોમને લઈને પણ કેટલાક સવાલો આવી રહ્યા છે. ખાસ કરીને કંપની જ્યારે આવા એમ્પ્લોયીઝ ઘરેથી કામ કરતા હોય ત્યારે લેપટોપ આપતી હોય છે, બીજા બધા કેટલાક ઇન્સેન્ટિવ્સ આપતી હોય છે, તો એને જ લઈને એક સવાલ આવ્યો છે નિયતિબેન બામરોલિયાનો. અમારી કંપનીની વર્ક ફ્રોમ હોમ પોલિસી પ્રમાણે અમારા બધા કંપનીના એમ્પ્લોયીને લેપટોપ્સ કોમ્પ્લિમેન્ટરી આપવામાં આવ્યા છે. મારે એ જાણવું હતું કે ટેક્સેબલ પરક્વિઝિટ્સ પ્રમાણે શું આ લેપટોપ ઉપર મારે ટેક્સ ભરવો પડે? હવે આવકવેરા નિયમ જે છે 3 ઓફ ધ ઇન્કમ ટેક્સ રૂલ્સ, જેમાં ટેક્સેબલ ને ટેક્સ ફ્રી પરક્વિઝિટ્સ અને એના વેલ્યુએશનની વાત છે, એમાં બે વસ્તુઓ ખ્યાલમાં રાખવાની છે. એક તો જો ટેલિફોન એક્સપેન્ડિચરનું કોઈ રિઇમ્બર્સમેન્ટ હોય તો એને સંપૂર્ણપણે કરમુક્ત ગણવામાં આવે છે. એટલે પહેલાં તો આજે દરેક કરદાતા જે પોતાના માલિકને એમ કે ભાઈ મને તમે મિનિમમ આ એક ટેલિફોનની સગવડ આપો, અને એમાં કોઈ નિયંત્રણ નથી, ઇટ કેન બી 1, 2, 3, ઇવન એની ઘરની લેન્ડલાઇન હોય, મોબાઈલ હોય, આ તમામના ખર્ચાનું રિઇમ્બર્સમેન્ટ ઇઝ કમ્પ્લીટલી એ ટેક્સ ફ્રી પરક્વિઝિટ. પણ એનાથી એક ડગલું આગળ જઈને તમે જો લેપટોપ કે કમ્પ્યુટરની સુવિધા પણ તમે મેળવી હોય તમારા માલિક તરફથી, તો એને, એટલે માલિકે તમને એક લેપટોપ વાપરવા માટે આપ્યું કે આઈપેડ આપ્યું, કમ્પ્યુટર આપ્યું,
અને એનો ઉપયોગ તમે કરો છો, ભલે તમે પર્સનલ પણ કરતા હો, પણ પ્રાઇમરીલી ઇટ ઇઝ ગિવન કે જેથી તમે તમારી નોકરી પરની ફરજો પણ બજાવી શકો. તો ગમે તેટલું મોંઘું હોય ને, પણ આની કિંમત એ ટેક્સેબલ નહીં થાય. આપણે અગાઉ પેલા ચાર્ટમાં જોયું ને કે અધરવાઇઝ કંઈ પણ જો વસ્તુ માલિક તરફથી કર્મચારીને આપવામાં આવે તો એના મૂલ્યના 10% પરક્વિઝિટ ગણવાની જોગવાઈ છે, પણ એમાં લેપટોપ કમ્પ્યુટર ઇઝ અ ક્લિયર એક્સેપ્શન. ઓકે, તો મુકેશભાઈ, ઘણા બધા પર્ક્સ અને ઘણા બધા ઇન્સેન્ટિવ્સ અને પગાર ને કન્સલ્ટન્સી ને બધાની વાત આજે આપણે કરી છે, પણ હજુ જે ડિડક્શન્સ હોય છે, જે TDS હોય છે, એ બધાની વાત અને કર કપાતો કર છૂટ એ બધા વિશે પણ જાણવાનું છે. તો આવનારા એપિસોડમાં ચોક્કસ એના વિશે આગળ વાત કરીશું.